જૂનાગઢના પાદરિયા મહાકાળી સેવા આશ્રમ ખાતે પાડોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ઇસ્માઇલી ખોજા સમાજના હકુભાઈ જીવાણીએ માતાજીના નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન બની સામાજિક સમરસતા અને કોમેકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગત 8મી મેને રોજ મહંત દત્તગીરીજી મહારાજના સાનિધ્યમાં મહાકાળી આશ્રમ જૂનાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીનો નવમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 108 મહામંડલેશ્વર સ્વામી શ્રી બ્રહ્માનંદ ગિરીજી મહારાજના ગુરુસ્થાને ગુજરાતના ખ્યાતનામ કલાકારોના સ્વરે સંતવાણીનો કાર્યક્રમ સંગીતની સુરાવલીઓ વચ્ચે યોજાયો હતો. મહાકાળી આશ્રમ પાદરિયાના ભાવિક પરિવારો દ્વારા નિર્મિત શ્રી મહાકાળી માતાજી મંદિર પ્રાંગણમાં નવમા વાર્ષિક પાટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માટે મંદિર પરિવારના શ્રદ્ધેય મહંત દત્તગીરીજી મહારાજ દ્વારા ધામધૂમથી આ નવમો પાટોત્સવ ઉજવવા તમામને સાદર નિમંત્રણ આપવામાં આવ્યું હતું. નવમા વાર્ષિક પાટોત્સવમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી રાકેશભાઈ મહેતા તથા જીતેન્દ્રભાઈ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પાટોત્સવ તથા નવચંડી યજ્ઞનું કાર્ય કરવામાં આવ્યું હતું. મહાકાળી સેવા આશ્રમ પાદરિયામાં નવમો પાટોત્સવ નવચંડી યજ્ઞ દત્તગીરી બાપુની આજની આ ધર્મસભામાં અમે અહીંયા બધા ભાઈ, અમારા શહેર પ્રમુખ વિનુભાઈ, નાનજી બાપા માજી સંસદ, ભરત લખાણી ભાઈ, મુકેશ મહેતા અને બધા મિત્ર મંડળ, અમે બધા આજે કાર્યક્રમમાં આવ્યા હતા. બાપુના દર્શન કરી અને એક સંત જેની વ્યાખ્યામાં આવે એવા જ અમને આજે એના દર્શનનો લાભ મળ્યો અને અમે અમારી જાતને ધન્યતા હું અનુભવું છું. અને આ સંસ્થા માટે મારાથી જે કાંઈ થાય એ બધા જ પ્રયત્નો કરીશ અને પાદરિયા આ સંસ્થાનો વિકાસ થાય એવી અમી દર્શી રાખી. હું આર્થિક તો હું નથી, પણ ગમે એ મારા લેવલે જે કાંઈ થાય એવા પ્રયત્ન કરીશ એવી મને અંદરથી ભાવ ઉભો થયો છે. ત્યારે હું મહાકાળીના સાનિધ્યમાં એના જે મંદિરના વિકાસ માટે જે થાય મારાથી બધું જ હું કરી છૂટીશ. આ સમગ્ર ધર્મોત્સવની એક વાત આંખે ઉડીને વળગી હતી, કારણ કે મહાકાળી માતાજીના સાનિધ્ય ઉજવનારા પાટોત્સવ તથા નવચંડી યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે ધારીના વતની અને રાજુલા સ્થાયી થયેલા મુસ્લિમ બિરાદર ઇસ્માઇલી ખોજા સમાજના હકુભાઈ જીવાણી તેમજ નિરાલી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના હાજર રહ્યા હતા. અને આ મહાકાળી આશ્રમ જૂનાગઢ આજે નવચંડી યજ્ઞ હતો, એમાં અમે લોકોએ ભાગ લીધો હતો અને બહુ સારી રીતનું બહુ સરસ આયોજન હતું અને શાંતિપૂર્વક આ કામ પૂરું થયું છે. અને અમે એક ઇસ્માઇલી ખોજા અને અમે લોકો આની અંદર મુખ્ય યજમાન તરીકે ભાગ લીધો હતો. આપને કેવું લાગે છે? નહીં, વાતાવરણ સારું, સાધુ ખૂબ સરસ છે અને એકદમ સરસ વાતાવરણમાં, ધાર્મિક વાતાવરણમાં કામ થયું, સરસ કામ થયું. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે આ એક વસ્તુ જોઈએ તો જોઈ શકાય. અને તમે આને અનુલક્ષીને તમે મુસ્લિમ સંપ્રદાયને શું સંદેશો આપશો? મુસ્લિમ સંપ્રદાય કે હિન્દુ સંપ્રદાય ની આમાં મને એમ છે, ત્યાં સુધી વાત નહીં જ્યાં સુધી આપણે ધર્મને ઓળખીએ છીએ ત્યાં સુધી. એ તો એક આખા ફાટા પોલિટિક્સ છે એની અંદર તો બધું એમ, બાકી તો બધા એકબીજા સાથે વણાયેલા છે ને, એકબીજા સાથે કામ કરીએ. અમે તો ઘણા બધા આશ્રમોમાં જઈએ છીએ, ઘણા બધા સાધુ અમને ઓળખે છે ને, કામ અમે કરીએ છીએ, અમે એની સાથે બેસી ધાર્મિક કામો કરીએ છીએ, સંકળાયેલા છીએ. અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે આ કાર્યથી? ના, થાય જ ને, થાય. કોઈ પણ ધાર્મિક કાર્ય જેમાં આપણું કઈ હિત પેલું કઈ ન હોય, આપણી પોતાની અંગત સ્વાર્થ કઈ ન હોય અને નૈસર્ગિક વાતાવરણમાં આ તો કોઈ સવાલ જ નથી ને. કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢની સેવાભાવી સંસ્થા ઉપસ્થિત રહી હતી, જેમાં જન્મદ ફાઉન્ડેશન, શ્રી બ્રહ્મ યુવા શક્તિ સેવા ટ્રસ્ટ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન, આધાર ચેરિટેબલ ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, મન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ, બાબા મિત્ર મંડળ, અખંડ ભારત સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, સિનિયર સિટીઝન મંડળ, જય સિયારામ સેવા સમાજ સહિત જૂનાગઢ શહેરના સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી. હું અમદાવાદથી આજે પ્રસંગ છે મહાકાળીધામ પાદરિયા, એમાં યજ્ઞમાં ભાગ લેવા આવ્યો હતો અને યજ્ઞમાં ભાગ લેવો એ માતાજીની આશીર્વાદ, માતા કૃપા હોય તો જ લઈ શકાય. અને એનો જે અનેરો આનંદ છે, એ યજ્ઞ જે છે એનું પૂર્ણાવધિ થયે લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે, તો બી હજી રોમ રોમમાં એનું જ અનુભૂતિ છે.
કે જેનો આનંદ છે એ હજી અનુભવ કરી શકાય છે. એના સિવાય આ જે યજ્ઞ છે એના માટે અનોખો હતો, અનોખો યજ્ઞ હતો. એટલે કહું છું કે જે કહેવાય કે સદભાવ કે સંભાવ જે અહીંયા જોવા મળ્યું, મારી ઉંમર લગભગ 45 વર્ષ થઈ ગઈ અને લગભગ ઇન્ડિયામાં બધા રાજ્યોમાં ફેરો છું અને ધાર્મિક અને રાજનીતિક પ્રસંગોમાં ભાગ લીધેલો છે. પણ અહીંયા પહેલીવાર જોયું કે એક મુસ્લિમ બિરાદર એ યજ્ઞમાં બેઠો છે અને યજ્ઞ પૂરી શિષ્ટાથી અને પૂરી નિષ્ઠાથી ટોટલ 6 કલાક બેસીને એ યજ્ઞ કર્યું એ જોઈને ખૂબ આનંદ થયો. અને જો આવો જ દરેક જગ્યાએ થાય તો આજે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કે આપણે હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુસ્તાની નથી, કોઈ હિન્દુ છે, કોઈ શીખ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષત્રિય છે, કોઈ દરબાર છે, તો કોઈ એવું નથી કહેતો કે હિન્દુસ્તાની છું. પણ આવો ને આવા પ્રસંગો હું એવું માનું છું અને ઈચ્છું છું કે લોકો આનાથી પ્રેરણા લે અને આપણે હિન્દુસ્તાની બનીએ. મનરાજ ચૌહાણ સાથે નિખિલ પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.